આજ માથાનો જન્મદિવસ છે. સત્કર્મ કરવા, ખૂબ સત્કર્મ કરવા. જન્મદિવસ મોટાનો ઉજવો અને બધા એવા નિર્દોષ બુદ્ધિ હોવ કરો કે જેથી કરીને આપણા હૃદયમાં અખંડ ભગવાનની વાસ કરે. ભગવાન નો જન્મદિવસ હોય તેથી આપણે શુભ કાર્ય કરવા, ઉત્તમ કાર્ય કરવા, નિર્દોષ બુદ્ધિ રાખવી, અંદરો અંદર એકતા પણ હતી. મોટા પુરુષના જન્મદિવસ નો ફળ. હો મહંતજી એ પત્ર કલમથી Thank you.
વાત ઓગણીસ સો ને નેવ્યાશી ની સાલ માં પ્રગટ થયા છે સ્વામી જબલપુર ગામ માં વિનોદ વાદ્યો સ્વામીનું સ્વરૂપ યા
नमो नमः नमो नमः नमो नमः नमो नमः अक्षरधाम की दिव्य भूमि को दिव्य स्तंभ को नमो नमः अक्षरधाम की दिव्य भूमि को दिव्य स्तंभ को नमो नमः यावत् चंद्र दिवाकर यावत् चंद्र दिवाकर हे संस्कृति रक्षक नमो नमः अक्षरधाम की दिव्य भूमि को दिव्य स्तंभ को नमो नमः हे प्रमुख स्वामी जी नमो नमः हे महंत स्वामी जी नमो नमः हे प्रमुख स्वामी जी नमो नमः हे महंत स्वामी जी नमो नमः हे प्रमुख स्वामी जी नमो नमः हे महंत स्वामी जी नमो नमः हे प्रमुख स्वामी जी नमो नमः हे महंत स्वामी जी नमो नमः 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 अक्षरधाम की दिव्य भूमि को दिव्य स्तंभ को नमो नमः नमो नमः नमो नमः नमो नमः સરોવર જેવું છે બાપા કે મોટા સરો બાપા તો સમુદ્ર જેવું છે ખરેખર આમાં બધા ડૂબી જાય એવું છે शाश्वतम ब्रह्म हो पर ब्रह्म उपासना यह सिद्धांत सनातनम विजन्मानम ब्रह्मरूपम देहत प्रय विलक्षणम विभावतेन कर्तव्या भक्ति कृष्णस्य सर्वदा सिद्धांतों के गाता आधार स्तंभ को नमो नमः यावत् चंद्र दिवाकरो यावत् चंद्र दिवाकरो हे संस्कृति रक्षक नमो नमः अक्षरधाम की दिव्य भूमि को दिव्य स्तंभ सिद्धांत स्तंभ को नमो नमः 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 सिद्धांताय नमो नमः नमो नमः नमो नमः सिद्धांताय नमो नमः
જીએ પત્ર કલમ થી ઓ મહંત જીએ પત્ર કલમ થી અમ જીવન ને ધન્ય કર્યા ઓ મહંત જીએ પત્ર કલમ થી અમ જીવન ને ધન્ય કર્યા ઓ અક્ષર ગુરુએ હસ્તાક્ષર થી હૈયે ભક્તિ ભાવ ભર્યા હો અક્ષર ગુરુએ હસ્તાક્ષર થી હૈયે ભક્તિ ભાવ ભર્યા હો વહે કલમ ગુરુવરની હા વહે કલમ ગુરુવરની ત્યાં તો ભક્તો ને ઉમંગ ચડે હો મુખ પાઠ સમર્પણ સેવા સંતો ભક્તો મંડી પડે હા વહે કલમ ગુરુવરની ત્યાં તો ભક્તો ને ઉમંગ ચડે હો મુખ પાઠ સમર્પણ સેવા સંતો ભક્તો મંડી પડે સંતો ભક્તો મંડી પડે હા સંતો ભક્તો મંડી પડે ઓ ભક્તિ પ્રેરી અક્ષર પુરુષોત્તમ ના જય જયકાર કર્યા અક્ષર ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું હતું કે મહારાજ છતાંને એકાંતિકની કચેરી હતી, તો અત્યારે આપણે એકાંતિકની કચેરીના દર્શન બધા આપણે સૌ કરી રહ્યા છીએ. આપનામાંથી સર્વને નિર્માનીપણું ને ચોકસાઈથી સેવા કરવાની પ્રેરણા મળે છે. આપ ભગવાનના અખંડ ધારક સંત છો. આપની સમગ્ર દિવ્ય મૂર્તિમાંથી આંખ સૌથી વિશેષ ગમે છે, કારણ કે આપ નાના મોટા સૌ પર આંખોથી કરુણા વર્ષાવો છો. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ને બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની આપની મહારાજ આપની 90મા વર્ષની ઉંમરે જુએ તો તેઓને અહોહો થાય અને છાતી ગદગદ ફૂલે અને કહે, સમ સુહૃદભાવ એકતાથી કેવો સત્સંગ કરાવ્યો. પત્ર કલમથી અમ જીવનને ધન્ય કર્યા અક્ષર ગુરુએ હસ્તાક્ષર થી અમ જીવનમાં રંગ ભર્યા. હો આટલા વર્ષે આપણે ભેગા રહ્યા એમાં આપનો સહનશક્તિનો ગુણ મને ખૂબ જ સ્પર્શી ગયો છે. હે સ્વામી બાપા, આપના જન્મ દિવસે નમ્ર પ્રાર્થના કે આપનું સ્વાસ્થ્ય હંમેશા નિરામય રાખજો. આપ તો સર્વ સત્સંગીના જીવન પ્રાણ છો. આપનું સ્વાસ્થ્ય સારું એટલે અમારા સર્વેનું સ્વાસ્થ્ય પણ સારું. ભીની થઈ અમ આંખો ત્યાં તો પત્ર સ્વરૂપે પહોંચી ગયા. આપ સૌ વતી પ્રશ્ન પૂછાયો છે કે જીવનના તમામ પ્રશ્નોની સમાધાન થાય તે માટે શું કરવું, તો તેનો ઉત્તર એ છે કે રોજ 15 મિનિટ
પ્રાપ્તિનો વિચાર કરશો, પ્રાપ્તિનો વિચારમાં બધું જ આવી જાય છે. પ્રાપ્તિ એવી જબરજસ્ત પ્રાપ્તિ થઈ છે, કહેવાય એમ નથી. એ જો ગુણાતીતાન સ્વામી બધા મુક્તો, અનંત મુક્તો, અનંત મુક્તો ના પ્રતિનિધિ એટલે હેડ એટલે શિરમૂળ, અને એમના કરતા શ્રીજી મહારાજ અનંત ગણા પર છે. હવે આ પ્રાપ્તિ શું હવે ભેજામાં જ બેસે નહીં, હવે આ પ્રાપ્તિ કરે જ રાખો, કરે જ રાખો, કરે જ રાખો, અંત જ આવે નહીં. કેમ કે એવી જબરજસ્ત, એવી જબરજસ્ત પ્રાપ્તિ થઈ છે કે એના વિચારમાં જ આપો બધું બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય એવું છે. દાસ ભાવ તો પત્રે પત્રે સહજ સ્વભાવે છલકાય, ઓ દાસ ભાવ તો પત્રે પત્રે સહજ સ્વભાવે છલકાય. હા દાસ ભાવ તો પત્રે પત્રે સહજ સ્વભાવે છલકાય, ગુરુ પ્રમુખની છત્ર છાયામાં હરખે હરખે લખતાય, હરખે હરખે લખતાય, હા હરખે હરખે લખતાય. ઓ કેશવ જીવન દાસ સહુના દાસ બનીને જીવી રહ્યા, અક્ષર ગુરુએ હસ્તાક્ષર થી સૌમા સેવક ભાવ ભર્યા, મહંત જીએ પત્ર કલમ થી